ચોમાસું આવે એટલે આપણે વાત કરી હતી આરોગ્યના સપ્તપદીમાં કે માત્ર આરોગ્યનું રોપણ ના થાય, બીમારીનું પણ રોપણ થાય. અને મોટા ભાગે હવે આરોગ્યનું રોપણ થતું જ નથી, બીમારીનું જ રોપણ થતું હોય. અને મોટા ભાગે ચોમાસાની અંદર શરદી, ઉધરસ, તાવકફ જેવી બીમારી વધારે પ્રમાણમાં ફેલાતી હોય છે. અને આનો મોટા ભાગે ભોગ નાના બાળકો બનતા હોય છે. તો આ વર્ષે આપણે એવો પ્રયાસ કરીએ કે આપણા ઘરના બાળક બીમાર ન પડે, સ્વસ્થ રહે, એના માટે શું કાળજી રાખવાની છે. વર્ષા ઋતુની અંદર ખાસ કરીને અષાઢ અને શ્રાવણ માસની અંદર શું થાય કે શરીરની અંદર કફ શાંત રૂપે પડ્યો રહે, સ્ટોરેજ થાય કફ. અને જેવી શરદ ઋતુ આવે, ઓતરા ચિત્રાના તાપ પડે, ભાદરવાની આકરી તડકી પડે, એટલે એ તમામ જે કફ જે છે ભયાનક રોગ સ્વરૂપે બહાર આગ નીકળે. વર્ષા ઋતુની અંદર ખૂબ વિપુલ પ્રમાણમાં તહેવારો આવતા હોય, ટોટલ તહેવારોની અંદર 25% જેટલા તહેવારો માત્ર 2 મહિનામાં આવી જાય છે. રક્ષાબંધન આવશે, જન્માષ્ટમી આવશે, શીતળા સાતમ આવશે, અને આ તમામ તહેવારોની અંદર આપણે મીઠાઈઓ ખૂબ ખાતા હોય છે, અને તમામ મીઠાઈઓ બધી શરદી, ઉધરસ, કફ સંબંધિત પછી બાળકોને બીમાર કરતી હોય છે. તો તમારા ઘરમાં 3 વર્ષથી મોટા, 14 વર્ષથી નાના જે બાળકો છે એ ક્યારે બીમાર ન પડે એના માટે પ્રત્યેક માતા પિતાએ શું કરવાનું છે. પહેલા નંબરનો નિયમ, તમારા બાળકને જમતા પહેલાં અથવા તો જમતા પછી સૂંઠવાળું ગરમ પાણી અચૂક પીવડાવવું. ગુજરાતીમાં એક કહેવત છે, કોની માએ સવાસેર સૂંઠ ખાધી છે. આ કહેવત એમનેમ નથી આવી. જ્યારે કોઈ માતા બાળકને જન્મ આપે એને એને ગોળવાળી વસ્તુ, ઘીવાળી વસ્તુ, હેવી ન્યુટ્રિશનવાળી વસ્તુ એને ખવડાવવામાં આવે, પરંતુ એ વસ્તુ પાચન થશે તો જ એને ફાયદો થશે અથવા તો ફાયદો નહીં થાય. તહેવારો છે, આપણે ઘી તેલવાળી વસ્તુ ખાઈશું, રક્ષાબંધન છે, મીઠાઈવાળી વસ્તુ ખાઈશું, એ જ વસ્તુ જેવી રીતે માતાને પાચન થશે તો પોષણ આપશે, એ જ વસ્તુ જો બાળક ખાશે એને પાચન થશે તો પોષણ આપશે, નહીં પાચન થાય તો શરદી, ઉધરસ, કફ સંબંધિત બીમારી થશે. તો જે સિદ્ધાંત બાળકને જન્મ આપનારી માતાને લાગુ પડે છે એ સિદ્ધાંત પ્રત્યેક વ્યક્તિને લાગુ પડે છે, ખાસ કરીને બાળકોને. તો તમે ઈચ્છતા હો કે તમારા બાળકને શરદ ઋતુમાં કોઈ બીમાર ના થાય, શરીર શરદી, ઉધરસ, તાવ, કફ, ન્યુમોનિયા, ટીબી, બ્રોન્કાઇટિસ, શ્વાસ સંબંધિત બીમારી, ફેફસા સંબંધિત બીમારી, ચામડી સંબંધિત બીમારી ના થાય, તો એક આદત જરૂર પાડો કે અષાઢ અને શ્રાવણ આ 2 મહિનાની અંદર તમારા બાળકને જમ્યા પછી માત્ર 1/2 કપ જેટલું પાણી લો, 2-3 ચપટી સૂંઠ નાખો પાણીને પીવા લાયક, હળવું હુંફાળું ગરમ કરો, જમ્યા પછી એને અચૂક પીવડાવો. એનાથી શું થશે, લીધેલું ભોજન સારી રીતે પાચન થશે, સંચયના સિદ્ધાંત પ્રમાણે શરીરની અંદર કફનો સંચય, સ્ટોરેજ નહીં થાય, અને જેવી શરદ ઋતુ આવશે ત્યારે બાળક બીમાર નહીં પડે. અત્યારે શ્રાવણ માસની અંદર બાળકને જે કે તમે મીઠાઈઓ આપતા હશો, પકવાન આપતા હશો, બાળક બિંદાસ ખાઈ લેશે, એને કોઈ નુકસાન નહીં થાય, પરંતુ જેવી ભાદરવાની આકડી તરકી આકડશે એટલે બધી મીઠાઈ ભયાનક રોગ રૂપે બહાર નીકળશે. આવું ન થાય એટલે સૂંઠનો પ્રયોગ જરૂર બાળકને કરાવો. બીજી વસ્તુ, અઠવાડિયાની અંદર 2 દિવસ સિલેક્ટ કરો, 2 કે 3 દિવસ સિલેક્ટ કરો, રાત્રે સૂતા પહેલાં બાળકને ચાના 1/2 કપ જેટલું પાણી લો, એની અંદર 2-3 ચપટી સૂંઠ નાખો, 1/2 ચમચી 1/4 ચમચી દિવેલ મિક્સ કરીને બાળકને જરૂર પાઈ દો. જો તમારું બાળક અર્લી મોર્નિંગ સ્કૂલે જતું હોય તો આ પ્રયોગ તમે એને બપોરે પણ કરાવી શકો, 3-4 વાગે પણ કરાવી શકો. આનાથી થશે શું, બાળકને સામાન્ય લૂઝ મોશન થશે, એક્સિસ લૂઝ મોશન નહીં થાય. તો એનાથી શું થશે કે આ ઋતુની અંદર સંચયના સિદ્ધાંત પ્રમાણે જ્યારે તમે બાળકને સૂંઠ ભોજન પછી સૂંઠ કરાવશો, જેથી ભોજન તો સારી રીતે પાચન થઈ જશે, પણ થોડો બહોત કફ જો એના શરીરમાં ભેગો થયો છે, ભોજન બાદ એને તમે સૂંઠ આપી છે એટલે ભોજનનું પાચન સારી રીતે થઈ શકે, પરંતુ અપરિપક્વ ભોજન જે શરીરમાં જમા થયું છે એ લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં જમા ના થાય, પેટ એનું બહાર સારી રીતે સાફ થઈ જાય, એના માટે એને રાત્રે સૂતા પહેલા 1 કપ 1/2 કપ ગરમ પાણી, 1/2 ચપટી સૂંઠ, 1/4 ચમચી દિવેલ નાખીને એને પીવડાવશો તો તે બાળકને અનેક બીમારીમાંથી બચાવશે. ત્રીજા નંબરનો નિયમ, બાળકને તમે આ ઋતુની અંદર તેલ માલિશ ખાસ કરાવો. તમામ માતાઓ બહેનોને વિનંતી કે બાળક સ્કૂલે જતું હોય, તમારી પાસે સમયનો અભાવ હોય, તો કમસે કમ બાળક જ્યારે રાત્રે સૂવે ત્યારે માત્ર 1-2 ચમચી તલનું અથવા તો સરસોનું તેલ લો, માત્ર 1 ચપટી મીઠું નાખીને એને હળવું ગરમ કરો, બાળકના પગના તળિયા ઉપર, છાતી ઉપર, ગળા ઉપર, પીઠ ઉપર, કપાળ ઉપર, જો તમે એને હળવા હળવા હાથે માલિશ કરશો તો બાળકને શરદી, ઉધરસ, તાવ, કફ, બ્રોન્કાઇટિસ, ન્યુમોનિયા આવી ભયાનક બીમારીથી માત્ર 100 ગ્રામ તલના તેલ કે સરસોના તેલથી બચાવી શકાશે. અનેક પ્રકારની સમસ્યા થાય, એક વસ્તુથી તમે બાળકને
બચાવી શકાશો. બાળકને જ્યારે પણ તમે કોઈ હેવી વસ્તુ ખવડાવો છો, તેલવાળી વસ્તુ ખવડાવો છો, ઘીવાળી વસ્તુ ખવડાવો છો, ત્યારબાદ બાળકને અજમાવાળું પાણી અથવા તો અજમા જીરુંનો મુખવાસ અચૂક આપો. કેવી રીતે કરવાનો છે? માનો કે અત્યારે તહેવારની સિઝન છે, બાળક ખૂબ હેવી વસ્તુ ખાતું રહે છે, તો અઠવાડિયાની અંદર એક બે દિવસ સિલેક્ટ કરો, અથવા તો હરરોજ રાત્રે સૂતા પહેલાં અથવા તો અર્લી મોર્નિંગ શું કરો, માત્ર ચાના અડધો કપ જેટલું પાણી લો, 2-3 ચપટી અજમો નાખીને પાણીને સારી રીતે ઉકાળી નાખો અને એ પાણી બાળકને પીવડાવી દો. એના શરીરની અંદર જ્વર સંબંધિત બીમારી, મેલેરિયા છે, ટાઇફોઇડ છે, આવી બધી બીમારી એને શરદ ઋતુમાં નહીં આવે. જો એને પાણી ન પીવું હોય, એને ખૂબ ટેસ્ટી મુખવાસ બનાવવો હોય, તો આપણે વારે વારે કહીએ છીએ કે 50 ગ્રામ જીરું 50 ગ્રામ અજમો લો, એને શેકીને એનો પાવડર કરીને જો જમ્યા પછી કરવામાં આવે તો એ કફ સંબંધિત બીમારીથી બાળકને બિલકુલ દૂર રાખતું હોય છે. તો આવી આવી નાની નાની વસ્તુ જો તમે બાળકને પરિજી રૂપે આપશો તો અનેક સમસ્યાથી બાળકને બચાવી શકાશે. સાથે સાથે ધાવતાની એ રાખો કે આ ઋતુની અંદર રાત્રિના ભોજનમાં બને ત્યાં સુધી ઘઉંવાળી વસ્તુ ન ખવડાવો. ચણાના લોટ અને ઓછા તેલથી બનેલી વસ્તુ બાળકો માટે ખૂબ સારું છે. એટલે યાદ રાખો, આપણે જે પુડલાની વાત કરી હતી, એ પુડલા આ ઋતુની અંદર બાળકો માટે ખૂબ સારા છે. એ વાયુને શાંત કરે છે, પેટ સંબંધિત બીમારીથી શાંત કરે છે અને શરદી ઉધરસ કફથી બચાવે છે. સૂંઠ ઉપર આપણે ભાર એટલા માટે આપીએ છીએ કે ભારતની અંદર દર વર્ષે લાખો બાળકો માત્ર ને માત્ર ડાયરિયાથી મરી જાય છે. લૂઝ મોશન થાય છે, બાળકો ડિહાઇડ્રેશનના કારણે મૃત્યુ પામે છે. ગરીબ લોકોને બાળકો બિચારા આવી રીતે મૃત્યુ પામે છે. આપણા ઘરમાં રહેલી એક સામાન્ય સૂંઠ જે છે એ ડાયરિયાની એટલે કે લૂઝ મોશનની સૌથી સારી દવા છે. તો જ્યારે પણ તમારા બાળકને લૂઝ મોશન થાય, ખૂબ ડાયરિયા થવા લાગે, ઝાડા થવા લાગે, તો તમે ORS વગેરે પીવડાવો. એના કરતું 1000 ગણું આપણા ઘરમાં રહેલું ગોળ જીરા અને સૂંઠનું પાણી છે. તો જ્યારે પણ બાળકને ખૂબ લૂઝ મોશન થાય, ઝાડા થાય, ત્યારે શું કરવાનું છે? માત્ર સિમ્પલ 1/2 ગ્લાસ જેટલું સાદું પાણી લેવાનું છે, ગરમ પાણી નથી લેવાનું, સાદું પાણી લેવાનું છે. એમાં તમે ગોળ નાખો 1 ચમચી, ગોળને એમાં ઓગાળી નાખો, 1/2 ચમચી એમાં સૂંઠ નાખો, 1/2 ચમચી શેકેલા જીરુંનું પાવડર કરીને એ નાખો. જો આ તમે માત્ર 2 કે 3 વખત બાળકને પાવ તો એ બાળકને લૂઝ મોશનમાંથી તુરંત રાહત આપતું હોય છે, પાચન શક્તિ વધારતું હોય છે, શરદી ઉધરસ કફ જેવી સમસ્યાથી એ બચાવતું હોય છે. તો આવા આવા પ્રાકૃતિક ઉપચાર આવે એ કરવા જોઈએ. તાવની ખૂબ સમસ્યા આ ઋતુમાં ફેલાતી હોય છે. તો આપણી આસપાસ ભગવાને એક અમૃતા નામની મેડિસિન આપી છે, લીમડાની ગળો જો સૂંઠ સાથે મિક્સ કરીને બાળકને પાવામાં આવે તો તાવ સંબંધિત બીમારીમાંથી બચી શકાતું હોય છે. તમારું બાળક સ્વસ્થ પણ હોય તો અઠવાડિયાની અંદર 1 કે 2 દિવસ સિલેક્ટ કરો, આંગળી જેટલી લાંબી, આંગળી જેટલી જાડી લીમડાની ગળો લો, એને છૂંદીને રાત્રે 1 કપ પાણીમાં પલાળી દો, સવારે એને મસળીને એની અંદર 1/2 ચમચી સૂંઠ નાખીને આ સૂંઠ અને લીમડાની ગળોનું પાણી જો પીવાડવામાં આવે તો કોઈ પણ જ્વર, કોઈ પણ તાવ આવે જ નહીં, એવી રોગ પ્રતિરોધક શક્તિ બાળકોની પેદા થતી હોય છે. તો આ ઋતુની અંદર બાળક બીમાર ન પડે આવા નાના નાના નિર્દોષ ઉપચાર જો કરીશું તો આપણા જ ઘરમાં રહેલું કૃષ્ણ કનૈયા જેવું બાળક ક્યારેય બીમાર નહીં પડે, હેલ્ધી રહેશે, સ્વસ્થ રહેશે. તો આવા નાના નાના ઉપચાર કરીએ, નિરોગી રહીએ, સ્વસ્થ રહીએ. સૌને જય હિન્દ, વંદે માતરમ.